નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જીકે કે લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતનું બજેટ બે હજાર વીસ બે હજાર એકવીસમાં ખાસ કરીને મહિલા અને બાળ વિકાસ વિશે જેટલી પણ રજૂઆત થયેલી છે તો એમના વિશે આપણે ઊંડાણપૂર્વક માહિતી મેળવીશું તો બજેટ લઈએ બે હજાર વીસ બે હજાર એકવીસનું છવ્વીસ ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્યના નાણાં મંત્રી એવા શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા ગુજરાત વિધાનસભામાં વર્ષ બે હજાર વીસ અને બે હજાર એકવીસ માટેનું બજેટ રજૂ કર્યું હતું અત્યાર સુધીનું ગુજરાત સરકારનું સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર એટલે કે અઢાર વખત બજેટ રજૂ કરનાર વજુભાઈ વાળા હતા મિત્રો આ વજુભાઈ વાળાએ કુલ અઢાર વખત બજેટ છે એ રજૂ કર્યું હતું તો વજુભાઈ રૂડાભાઈ વાળા જે હાલમાં કર્ણાટક રાજ્યના રાજ્યપાલ છે અને તે કર્ણાટક રાજ્યના અઢારમાં રાજ્યપાલ છે તેમનું મતક્ષેત્ર રાજકોટ હતું અને તેમણે ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ તરીકે સેવા આપી હતી તેમણે ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકેની પણ ફરજ બજાવી હતી જેમાં તે ઓગણીસો સત્તાણુંથી બે હજાર બાર સુધી નાણાં શ્રમ અને રોજગાર જેવા વિભાગોમાં સેવા આપી હતી મિત્રો તેઓ ઓગણીસસો પંચોતેરમાં જ્યારે કટોકટી જાહેર થઈ ત્યારે કટોકટી દરમિયાન અગિયાર મહિના જેલમાં પણ રહ્યા હતા તો આમ આપણે યાદ રાખશું વજુભાઈ વાળાએ સૌથી વધુ વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યું હતું જે અઢાર વખત અને તે હાલમાં કર્ણાટક રાજ્યના અઢારમાં રાજ્યપાલ છે આગળ નીતિનભાઈ પટેલે આ વખતે આઠમી વખત બજેટ રજૂ કર્યું છે બે હજાર વીસ બે હજાર એકવીસનું વચગાળાનું અંદાજપત્ર રૂપિયા બે લાખ સત્તર હજાર બસો સત્યાસી કરોડનું કદ ધરાવે છે ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર છવ્વીસ ફેબ્રુઆરીથી શરૂ થયું અને આ સત્રનો સમયગાળો બાવીસ દિવસનો રહેશે મિત્રો બજેટની બંધારણની સમિતિ જોઈએ તો એટલે કે સ્થિતિ જોઈએ તો અનુચ્છેદ એકસો બારમાં ભારતના બજેટનો ઉલ્લેખ જોવા મળે છે કયા અનુચ્છેદમાં અનુચ્છેદ એકસો બારમાં ભારતના બજેટનો ઉલ્લેખ જોવા મળે છે ખાસ યાદ રાખજો ભારતના બજેટનો પરંતુ મૂળ બંધારણમાં બજેટ શબ્દનો કોઈ ઉલ્લેખ જ નથી તો પછી તો પછી તેની જગ્યાએ વાર્ષિક નાણાકીય પત્રકનો ઉલ્લેખ છે બજેટ એક નાણાકીય વર્ષ એક એપ્રિલથી એકત્રીસ માર્ચ માટે રજૂ કરવામાં આવે છે શરૂઆતના સાલમાં ઓગણીસો એકવીસથી એડવર્થ કમિટીની ભલામણથી ભારતમાં સામાન્ય બજેટ અને રેલવે બજેટ જે બંનેને અલગ અલગ રજૂ કરવામાં આવતા હતા પરંતુ હાલની વાત કરીએ તો હાલમાં સામાન્ય બજેટ અને રેલવે બજેટ એકમાં જ રજૂ કરવામાં આવે છે રેલવે બજેટ અલગથી હવે રજૂ કરવામાં આવતું નથી મિત્રો ભારતીય બજેટ પદ્ધતિના પિતા જેમ્સ વિલ્સન છે ખાસ યાદ રાખજો ભારતીય બજેટ પદ્ધતિના પિતા જેમ્સ વિલ્સન છે અને આ બજેટ નાણાં મંત્રી દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવે છે અને જેને રાષ્ટ્રપતિ રજૂ કરાવે છે આ આપણે ભારતની વાત કરી હવે રાજ્યની વાત કરીએ તો રાજ્યનું બજેટ અનુચ્છેદ બસ્સો બે મુજબ હોય છે રાજ્યનું બજેટ અનુચ્છેદ બસ્સો બે મુજબ અને ભારતનું એકસો બાર મુજબ જેને દર વર્ષે એટલે કે રાજ્યમાં દર વર્ષે રાજ્યપાલ દ્વારા રજૂ કરવામાં આવે છે અને જેને નાણાં મંત્રી રજૂ કરે છે મિત્રો આપણે મુખ્ય ટોપિક આપણો છે મહિલા અને બાળ વિકાસ વિશે તો હાલમાં આપણે ખાસ યાદ રાખશું મહિલા અને બાળ વિકાસ મંત્રી કોણ છે તો મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે છે શ્રીમતી વિભાવરીબેન દવે છે આગળ મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ એકત્રીસો પચાસ કરોડની જોગવાઈ કરેલી છે આંગણવાડી વર્કર અને તેડાઘરને અનુક્રમે બાર હજાર અને છ હજાર તેમજ પોતાના કાર્યક્ષેત્રની તમામ આંગણવાડી સુપોષિત કરનાર પ્રત્યેક આશા વર્કર અને એન ને પોષણ ત્રિવેણી પ્રોત્સાહન પુરસ્કાર અંતર્ગત બાર હજારનો પુરસ્કાર આપવામાં આવશે જેના માટે આઠ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે તો મિત્રો આ એ એન એમ શું છે તો આ એ એન એમ એટલે સહાયક નર્સિંગ મિડવાઇફર સહાયક નર્સિંગ મિડવાઇફર જેનો ઉદ્દેશ શું હોય છે તો એનો ઉદ્દેશ બાળકો મહિલાઓ અને વૃદ્ધાવસ્થાના લોકોની સારવાર તરફ એમનો મુખ્ય ઉદ્દેશ હોય છે મુખ્ય ધ્યેય હોય છે શહેરી વિસ્તારમાં પાંચસો આંગણવાડી કેન્દ્રના બાંધકામ માટે પાંત્રીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવેલા છે સુરેન્દ્રનગર જિલ્લાના પંદરસો જેટલા અગરિયા કુટુંબો માટે રણ આંગણવાડી ચાલુ કરવામાં આવશે એવું આ બજેટમાં કહેવામાં આવેલું છે આગળ અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ જિલ્લાની મધ્યસ્થ જેલમાં મિની આંગણવાડીઓ શરૂ કરવામાં આવશે ખાસ મિત્રો યાદ રાખજો અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ આ ચારેય જિલ્લાની જે મધ્યસ્થ જેલ છે એમાં મિની આંગણવાડીઓ શરૂ કરવામાં આવશે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના હેઠળ અંદાજીત પાંચ લાખ લાભાર્થી વિધવા બહેનોને સહાય આપવા માટે પાંચસો કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો વિધવા મહિલાઓને આર્થિક સહાય યોજના વિશે જો આપણે જોઈએ તો લાભ કોને મળવાપાત્ર છે તો અરજદાર વિધવા મહિલાની ઉંમર અઢાર વર્ષથી ચોસઠ વર્ષ સુધી હોવી જોઈએ અથવા તો એકવીસ વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર ન હોવો જોઈએ અરજદારની વ્યક્તિગત વાર્ષિક આવક રૂપિયા ચોવીસ હજારથી વધુ ન હોવી જોઈએ તેમજ એમના કુટુંબની વાર્ષિક આવક પિસ્તાલીસ હજારથી વધુ ન હોવી જોઈએ મિત્રો જો એમને એકવીસ વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર હોય અને જો એ અસ્થિન મગજનો હોય અથવા તો પંચોતેર ટકાથી વધુ વિકલાંગતા ધરાવતો હોય અને બિનકમાવ હોય તો એમને મળવાપાત્ર છે અને ખાસ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ કે જેમને માસિક રૂપિયા પાંચસો લેખે મળવાપાત્ર છે તેમજ એને બે સંતાન સુધી પ્રત્યેક બાળક દીઠ એંશી રૂપિયા મળવાપાત્ર છે આગળ વાત કરીએ વાહલી દીકરી યોજના માટે પચાસ કરોડની જોગવાઈ કરેલી છે તો આ વ્હાલી દીકરી યોજનામાં શું છે તો એમાં બે દીકરી હોય તેવા દંપતીને મળે છે અને આ રૂપિયા ત્રણ તબક્કામાં મળે છે એટલે કે ત્રણ તબક્કામાં આર્થિક સહાય મળે છે પ્રથમ તબક્કો કે પ્રથમ ધોરણમાં બાળક જો પ્રવેશ મેળવે તો ત્યારે ચાર હજાર રૂપિયા મળે છે જો બાળક માધ્યમિક એટલે કે નવમા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે છ હજાર રૂપિયા મળે છે અને અઢાર વર્ષની દીકરી થાય ત્યારે એક લાખ રૂપિયા મળે છે આમ જોવા જઈએ તો કુલ પહેલાં ધોરણમાં ચાર હજાર માધ્યમિક એટલે કે નવમાં ધોરણમાં છ હજાર અને અઢાર વર્ષની થાય ત્યારે એક લાખ એટલે આમ કુલ એક લાખ દસ હજાર રૂપિયા મળવાપાત્ર રહે છે પણ એ કુટુંબની વાર્ષિક આવક મર્યાદા બે લાખ સુધીની હોવી જોઈએ આગળ એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન અંતર્ગત બહેનો અને દીકરીઓને કાઉન્સિલિંગ કરવા બાર કરોડની જોગવાઈ કરેલી છે તો મિત્રો આ એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાને કટોકટીના સમયે અભયમ રેસ્ક્યુ વાન દ્વારા તાત્કાલિક સહાય અને સેવાઓ આપવામાં આવે છે અને આ સેવાની શરૂઆત બે હજાર પંદરથી થઈ હતી મિત્રો બજેટ વિશેની વધુ માહિતી એટલે કે બીજા ભાગો વિશેની માહિતી આપણે આના પછીના વિડીયો લેક્ચરમાં જોશું જો મિત્રો તમે અમારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને વધુને વધુ વિદ્યાર્થી સુધી આમની માહિતી મળે એવા પ્રયત્ન કરીએ જય હિન્દ જય ભારત